નમસ્કાર દર્શક મિત્રો, હું છું દેવાંગ. પરીક્ષા, પરિશ્રમ અને પોલમ પોલ, ગુજરાતમાં આ વાત નવી નથી. કારણ કે ફરી એક વખત પરીક્ષા રદ, ફરી એક વખત ક્રોધિત અને હતાશ વિદ્યાર્થીઓ, અને ફરી એક વખત સરકારનું વાહિયાત બહાનું. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરી ગુજરાત સરકારે સરકારી નોકરી મેળવવાના લાખો વિદ્યાર્થીઓના સપના પર ઠંડુ પાણી રેડી દીધું છે. સરકારી ભરતીની પરીક્ષાઓમાં જે રીતે ભ્રષ્ટાચાર અને કૌભાંડની હારમાળા સર્જાઈ રહી છે, તેને લઈને ગુજરાતના યુવાનો માટે સરકારી નોકરી એક સપનું બનીને રહી ગઈ છે. પરંતુ સરકારને જાણે કે વિદ્યાર્થીઓની વેદના અને વ્યથાની કોઈ જ પડી નથી. પરીક્ષા રદ થયા બાદ ઉહાપો થતા સરકારે શૈક્ષણિક લાયકાતનું કારણ તો દર્શાવ્યું, પરંતુ સરકારની આ જાહેરાતથી તો વિદ્યાર્થીઓ વધુ હતાશ અને નિરાશ થયા. કેમ કે સરકારના ઠરાવ મુજબ તો હવે ધોરણ 12 પાસ કરેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી જ નહીં શકે. પરિણામે છેલ્લા એક વર્ષથી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ ખરા અર્થમાં રોવાનો વારો આવ્યો છે. કેમ કે જો ગ્રેજ્યુએશનની જ લાયકાત હોય તો તેની જાણ પહેલાથી કેમ ન કરાય? શા માટે પરીક્ષાના એક અઠવાડિયા પહેલા જ સરકારે જાહેરાત કરી? એક વર્ષ સુધી કરેલી મહેનત, સમય અને પૈસાની બરબાદીની કિંમત સરકાર કેવી રીતે ચૂકવશે? આવા અનેક સવાલો છે, પરંતુ નિંભર સરકાર પાસે આના કોઈ જવાબો નથી. અને આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. પરીક્ષા, પરિશ્રમ અને પોલમ પોલ. તો આ વિષય ઉપર ચર્ચા કરવા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે કમલેશભાઈ રાજગોર, ભાજપના પ્રવક્તા તરીકે, સાથે જ બિન સચિવાલય પરીક્ષામાં જે લોકો ઉમેદવાર તરીકે હતા તે ઉમેદવાર પણ આપણી સાથે છે, જેમાંથી પ્રતાપભાઈ જાદવ, વિપુલસિંહ વિહોલ અને મહેન્દ્રસિંહ વાઘેલા, આપ સૌનું સ્વાગત છે. શરૂઆત પ્રતાપ આપનાથી કરીએ. એક વર્ષની સખત મહેનત, તમે આર્થિક રીતે, શારીરિક રીતે અને માનસિક રીતે પરીક્ષાની તૈયારીઓ કરતા હશો, અને અચાનક જ જ્યારે સરકારે આ નિર્ણય કર્યો તો અત્યારે મગજમાં પહેલો વિચાર શું આવે છે અને પરિવારની અંદર અત્યારે શું ચર્ચાઓ થઈ રહી છે? સર, એટલું કહેવા માંગીશ કે હું જામનગરથી બિલોંગ કરું છું. છેલ્લા 1.5 વર્ષથી હું તૈયારી કરું છું એના અમદાવાદમાં, અને મારા જેવા જામનગરમાં 3,000 થી 3,500 લોકો અહીંયા અમદાવાદમાં તૈયારી કરી રહ્યા છે, જે તે ક્લાસમાં, અલગ અલગ ક્લાસમાં. અને હમણાં જામનગરમાં કંઈ ખેતી ઉત્પાદન કે એવું કંઈ ખાસ છે નહીં, અને લોકો મજૂરી માટે જાય છે કાં તો રિલાયન્સ, કાં તો અથવા આપણે મત્સ્ય ઉદ્યોગને એવું બધું કરે છે. અને ના કારણે છેલ્લા એક વર્ષથી તો એમને કાઢી નાખ્યું, ને પછી લાગ્યું કે તૈયારી આ કરીએ. અને છેલ્લા હું 2 વર્ષથી તૈયારી કરું છું અહીંયા અમદાવાદમાં, અને બસ એમ જ પાર્ટ ટાઈમ જોબ કરીને ક્યારેક તૈયારી કરી લઉં, તો ક્યારેક ટાઈમ કાઢીને વાંચવાનું આ તે બધું કરી લઉં છું. અને સરકાર પહેલા ઇલેક્શન વખતે કીધું કે ચૂંટણી છે તો પરીક્ષા એમ આગળ લઈ ગયા, જુનિયર વનરક્ષક આવી તો કે એને પાછળ ઠેલાવી, તલાટી આવી તો એને આગળ લઈ ગયા, અને અત્યારે બિન સચિવાલયની તારીખ આવી ગઈ ને ટાણે એક્ઝામ રદ કરી નાખી. તો એક્ઝામ રદ થતા જ ન્યૂઝ પપ્પાનો કોલ હતો કે આવી જા બેટા, શું થાય કે એક્ઝામ રદ થઈ ગઈ ને હવે મારથી ખર્ચો ફૂક થાય એમ નથી. તો મેં કીધું એવું નહીં, મેં કીધું પાર્ટ ટાઈમ જોબ કરીને આ તે હું તૈયારી કરી લઉં, અને કાંઈ આ મારા પપ્પા મહેનત કરે છે, કાળી મજૂરી કરે છે, અને આવા તો લાખો નહીં પણ 10.5 લાખ વિદ્યાર્થીઓનું છે. એક મનોબળ તૂટી ગયેલું તો હતું, એમાં સૌ રદ કરીને પરીક્ષા તોડી નહીં. કેમ કે અગાઉ પરીક્ષા રદ નથી કરી, પરંતુ લોકોના સપના પણ તોડી નાખ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ, જેમ તમે સાંભળ્યું દર્શક મિત્રો, કે આ એક એવો પરિવારમાંથી આવે છે પ્રતાપ, કે જેનો પરિવાર મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, જામનગરથી આવે છે, અને એના પપ્પા હવે ફી ભરી શકે તેમ નથી. એમનું સપનું પણ તૂટી ગયું છે, અને એમનો એક જે આધાર હતો એમનો દીકરો, હવે એ દીકરો પરીક્ષા પણ નહીં આપી શકે. મહેન્દ્રસિંહ, શું વિચાર આવ્યો સૌથી પહેલા, અને પરિવારમાં શું ચર્ચાઓ છે અત્યારે આ પરીક્ષા કેન્સલ થઈ? તો ચર્ચા તો એવી હતી, સામાન્ય રીતે નક્કી કરેલું હતું, આયોજન હતું કે દિવાળી નું નવરાત્રી તો અમારી પરીક્ષાના ભયના કારણે અમે નવરાત્રી તો ના ઉજવી શક્યા, પણ એવું હતું કે દિવાળી ઉજવવા મળી જશે. પછી એવું સાંભળ્યું હતું કે પેટા ચૂંટણી છે, એના કારણે કદાચ શક્યતાઓ હતી કે રદ કરી શકે પરીક્ષાઓ, પણ જાહેરાત કરી એટલે એક ખુશી થઈ કે ચલો પેટા ચૂંટણી નહીં નડે, અમારી પરીક્ષાઓ થઈ જશે. અમે પરીક્ષા માટે તૈયાર હતા, પૂરતી તૈયારી છેલ્લા 2 વર્ષથી, હું પણ કચ્છથી આવીને તૈયારી કરું છું. ઘણા બધા લોકો સાથેના સપના જોડાયેલા હોય, અમારી સાથે ઘણા બધા ફેમિલીઝ જોડાયેલા હોય, બધાને એવું હોય કે ક્યાંક તૈયારી કરે છે તો ક્યાંક લગી જશે. અને બીજું કે ગ્રેજ્યુએશન કર્યું તો, જે હું તો ગ્રેજ્યુએશન છું મને વાંધો નથી, પણ મારા ભાઈઓ જે છે કે જેનું ગ્રેજ્યુએશન પૂરું નથી, તો સરકારને હું એ પ્રશ્ન કરવા માંગીશ કે
ક્લરિકલ પોસ્ટ માટે ગ્રેજ્યુએશનની શું જરૂર છે? તમે યુપીએસસી જીપીએસસી આપવા માટે ગ્રેજ્યુએશન કરો છો, ધેટ્સ રાઈટ, કે ભાઈ તમે કરો એના માટે જરૂર છે, પણ તમારે ક્લરિકલ કામ કરાવવાનું છે, ક્લરિકલ કામ કરવું છે તો પછી એના માટે ગ્રેજ્યુએશન જેવું લેવલની જરૂરિયાત શું છે? કારણ કે જનરલી એવું કરતા હોય છે વિદ્યાર્થીઓ કે બાર પાસ કરીને પછી ગાંધીનગર કે ત્યાં આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે. ચલો, એક સારી બાબત તો એ છે કે પરીક્ષા પાછી ઠેલાઈ, એના કારણે તમારા જેવા કેટલાક એવા વિદ્યાર્થીઓ હશે કે જે ગ્રેજ્યુએશન થયેલા છે એમને કદાચ વધારે થોડો સમય મળ્યો. જો આપણે પોઝિટિવ બાજુ જોવામાં આવે તો કે ભાઈ ચલો તૈયારી માટે થોડો વધુ સમય મળી ગયો છે, પરંતુ લાખો એવા વિદ્યાર્થીઓ છે કે જે આ ક્રાઇટેરિયામાંથી જ બાકાત થઈ ગયા છે. એમનું તો સપનું રોળાઈ ગયું છે, કદાચ એમની જિંદગી ઉપર પૂર્ણ વિરામ પણ મુકાઈ ચૂક્યું છે. બાર પાસ કર્યા પછી તેઓ આગળ ભણ્યા જ નથી અને કદાચ છેલ્લા 1.5 વર્ષથી તેઓ આ પરીક્ષા માટે મહેનત પણ કરતા હતા. વિપુલસિંહ, તમને શું વિચાર અને પરિવારમાં શું ચર્ચાઓ? સૌપ્રથમ તો આપણે જણાવીશ કે 2016ની બિન સચિવાલયની એક્ઝામ પૂર્ણ થતા નક્કી કરી દીધું કે 2018 કે 2019માં જ્યારે બી ફરીથી બિન સચિવાલય આવે તો ક્રેક કરી લેવી કોઈ પણ સંજોગોમાં. હવે ત્યારબાદ તૈયારી ચાલુ કરી, લગભગ 1.5 વર્ષથી કન્ટિન્યુ તૈયારી કરતા હતા. માઇન્ડલી એટલા પ્રિપેર થઈ ગયા હતા કે એક્ઝામ ક્રેક કરી લો છું એટલો કોન્ફિડન્સ બી હતો. પણ ત્યારબાદ પોલીસની પર ફર્સ્ટ એક્ઝામ આપી, 2/12/2018ના રોજ પોલીસની એક્ઝામ હતી. ચાલુ ક્લાસમાંથી અમને ઉભા કરવામાં આવ્યા કે પેપર ફૂટ્યું છે એવું કારણ દર્શાવવામાં આવ્યું. ત્યારબાદ એની પરીક્ષા 1 મહિના બાદ 6 જાન્યુઆરી 2019ના રોજ લેવામાં આવી. પરીક્ષા આપી, સંજોગો વસાત કે ભાઈ જનરલ કેટેગરીનું મેરિટ હાઈ થયો જવાના કારણે આગળ વધી ના શક્યા. ત્યારબાદ કીધું બિન સચિવાલય ગમે તે રીતના ક્રેક કરીશું, ફરીથી ફોર્મ ભરાય ઈડબ્લ્યુએસ ના કારણે, ઈડબ્લ્યુએસ માં ફરીથી ફોર્મ ભર્યું. હવે પરીક્ષાની તારીખ ડિક્લેર થઈ ગઈ કે 20/10/2019 ના રોજ પરીક્ષા લેવામાં આવશે. તો ત્યારા માટે અમે 1 ઓક્ટોબરથી એના કોલ લેટર ડાઉનલોડ થવાના ચાલુ થઈ ગયા. કોલ લેટર કાઢી લીધો, ત્યારબાદ કન્ટિન્યુ થઈ ગયું કે ભાઈ હવે રિવિઝન કરી લો, 20 તારીખે એક્ઝામ છે જ, તો રિવિઝન કરવાનું ચાલુ કરી દીધું. 10 તારીખે કોલ લેટર કાઢ્યો અમે અને 11 તારીખે સાંજે 6-7 વાગે જાણવા મળ્યું કે એક્ઝામ રદ કરવામાં આવી છે. તો એવું તો શું અનાયાસે પ્રોબ્લેમ બની ગયો કે એક્ઝામ આખી રદ કરવામાં બની કરવામાં. અને બીજું કે તમારે ગ્રેજ્યુએશન બેઝ પર જો પરીક્ષા લેવી છે તો શરૂઆતથી એનું ડિક્લેરેશન કરવું જોઈએ કે ભાઈ એક્ઝામ. પણ વિપુલ, હવે આ જે રીતની છેલ્લા 1 વર્ષથી તમે ગણાવ્યું કે આટલી બધી તમે પરીક્ષાઓ આપી અને એની અંદર કઈ કઈ હર્ડલ્સ આવી, એ જોતા હવે તમને સરકાર પ્રત્યે તમારા વિચારો શું છે કે આટલી એક્ઝામો આપ્યા પછી પણ જો સરકારી નોકરી નથી? અરે નોકરીની વાતો જવા દો, એક્ઝામ આપી એના પરિણામ પણ હજુ સુધી ડિક્લેર નથી થયા. મારે શું વિચાર આવે છે? મારી જોડે થોડા ફેક્ટ ડેટા છે, હું આપના માધ્યમથી સરકાર શ્રીને જણાવવા માંગીશ કે ફોરેસ્ટની ફોર્મ ભરાય 22 જુલાઈ 2016ના રોજ ફોરેસ્ટના ફોર્મ ભરાયા છે. બિન સચિવાલયના પહેલા ફોર્મ 17 ઓક્ટોબર 2018ના રોજ ભરાવવામાં આવ્યા. ત્યારબાદ ઈડબ્લ્યુએસમાં ફરી રીઓપન થયા 28 જૂન 2019ના રોજ ભરાવવામાં, જે 12 પાસ ઉપર ભરવામાં આવ્યા. બિલકુલ. ત્યારબાદ પંચાયત તલાટી હતા એની 27 સપ્ટેમ્બર 2018ના રોજ ફોર્મ ભરવામાં આવ્યા, જેનું હજી સુધી કોઈ રિવ્યુ છે નહીં. પોલીસની એક્ઝામ મેં તમને અગાઉ જણાવી એ પ્રમાણે જે 6/1/2019ના રોજ એની એક્ઝામ લેવાઈ ગઈ છે, આજ સુધી એનું રિઝલ્ટ પેન્ડિંગ છે, હજી સુધી એનું રિઝલ્ટ આવ્યું નથી. એક નવી વાત હું તમને એ પણ જણાવી દઉં કે એમસીમાં જે સિનિયર ક્લાર્ક તરીકે જે પરીક્ષા લેવાઈ હતી એમાં પણ નિયમોમાં રાતોરાત ફેરબદલ કરીને 26 જણાની ભરતી ડાયરેક્ટ કરી દેવામાં આવી છે. પછી આ સમાચાર પણ આપી દઉં, આપણી પાસે ભાજપના નેતા પણ જોડાયા છે. કમલેશભાઈ, લોકો સવાલ પૂછી રહ્યા છે, લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આ સરકાર શું કરી રહી છે? એક બાજુ બેરોજગારોની સંખ્યા વધી રહી છે, સરકાર દ્વારા સરકારી ભરતીઓ તો બહાર પાડવામાં આવે છે, પણ શું આ લોકોની મજાક કરવા બહાર પાડવામાં આવે છે? શું સરકારને પહેલા ખબર નથી પડતી કે આપણો ક્રાઇટેરિયા કઈ ડિપાર્ટમેન્ટ માટે અથવા તો કઈ જગ્યા માટે કેટલો રાખવો જોઈએ અને રાતોરાત તેમાં ફેરબદલ કરીને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવે છે? નહીં, ચોક્કસ આપની વાત સાથે હું પૂરેપૂરો સંમત છું. ખાસ કરીને હું વિદ્યાર્થીઓને વ્યક્તિગત એક ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે માફી માંગુ છું વિદ્યાર્થીઓની. સરકારનો જે નિર્ણય થયો છે, સરકારના નિર્ણયની અંદર સરકારનો જ્યારે અમે પ્રશ્ન પૂછ્યો સરકારના અધિકારીઓને અથવા તો ગૌણ સેવા પસંદગીના અધ્યક્ષ અસિતભાઈ વોરાને, તો એમના કહેવાથી એમના એવો પ્રશ્નનો જવાબ આવ્યો હતો કે જે વિદ્યાર્થીઓને અત્યારે જે પરીક્ષા રદ થઈ છે એ પરીક્ષા લેવાની જ છે. એટલે જે લોકોએ મહેનત કરી છે એમાં કમલેશભાઈ વાત કરો, અસિતભાઈની પણ કેટલી બેદરકારી સામે આવી છે. જાણે સ્કૂલની અંદર એક શિષ્ટાચાર વાળો વિદ્યાર્થી ભણતો હોય એવી રીતના સરકારે મને કીધું કે પરીક્ષા કેન્સલ કરો, એટલે મેં પરીક્ષા કેન્સલ કરી. અરે ભાઈ, ગુજરાત ગૌણ સેવાના ચેરમેન છો તમે, અધ્યક્ષ છો, તમને કેમ નથી ખબર કે પરીક્ષા કેન્સલ કરાઈ તો એનું કારણ શું છે? કારણ એમને ખબર નથી, નાયબ મુખ્યમંત્રીને ખબર નથી. સાહેબ, આવી તો કેવી બેદરકારી ગુજરાતમાં ચાલી રહી છે? ચોક્કસ. એટલે ભારતીય જનતા પાર્ટીના એક સામાન્ય કાર્યકર તરીકે પણ હું એ લાગણી વ્યક્ત કરું છું કે આ વાતની અંદર
પૂરેપૂરું વિદ્યાર્થીઓના સમર્થનમાં હું વાત કરું છું. સરકાર પણ દોષી ગણી શકાશે, અધ્યક્ષ પણ દોષી ગણી શકાશે, અને હું લેસ માત્ર શરમ અનુભવતો નથી, સોરી કહેવામાં પણ, કેમ કે બેદરકારી છે જ. હા, વિદ્યાર્થીઓને કાંઈ પણ અહિત ન થાય, નુકસાન ન થાય, જે પરીક્ષામાં તૈયારી કરી છે એમાં ક્યાંય ઉણપ ન આવે, અને વધુ સારી રીતે પરીક્ષા, ધારો કે 12મું પાસ હવે એ વિદ્યાર્થીઓને આપણે ફરીથી ન સમાઈ શકીએ, ફરીથી પરીક્ષા લેવાય ત્યારે જી, તો ચોક્કસ કંઈક ને કંઈક એના માટે ઉપાય કરવો જોઈએ. કેમ કે અધિકારી, અમુક અધિકારી એવું કહેતા હતા કે જો અમુક છે પંચાયતની પરીક્ષા છે એ 3000 વિદ્યાર્થીઓ છે, એમાં ગ્રેજ્યુએટ પાસનો ક્રાઇટેરિયા છે, બીજામાં ગ્રેજ્યુએટ પાસ નથી, તો બંનેને સમન્વય કરવા માટે આ નિયમમાં ધારો કે કહેવાતો ફેરફાર કર્યો હોય સરકારે, કહેવાતો સરકારી ભરતીઓમાં નિયમોમાં જે ફેરફાર થયા છે એનો કાયદો 2014માં બની ગયો છે, જીઆર નીકળી ગયો છે, તો સરકાર આ 2019 સુધી શું ઊંઘતી ઝડપાઈ, અને એ પણ જયારે હવે પરીક્ષાનો અઠવાડિયાનો સમય બાકી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવે છે કે અમે નિયમોમાં ફેરફાર કર્યો, એટલે શું ગુજરાત એ રિસર્ચ કરવાનું સ્થાન બની ગયું છે સ્કૂલોમાં, શિક્ષણોમાં? તમે શું અહીંયા અખતરાજ કરતા જોવા મળશો? સેમેસ્ટર પદ્ધતિ લાયા, અમુક તો પરીક્ષાઓ લઈ જાય, પછી નિયમોમાં ફેરફાર કરાય, સરકાર સમજે છે શું આ ગુજરાતની જનતા અને વિદ્યાર્થીઓ? પરીક્ષા રદ થઈ અને પછી તરત જ સૌથી પહેલો જ જો ઉહાપો કર્યો હોય તો જીએસટીવી, અને જીએસટી એ જે બી ઉહાપો કર્યો અથવા તો જે વિદ્યાર્થીઓની વાતની વાચા આપી, ઉહાપો ના કહેવાય પણ એમના વાતને જે વાચા આપી એના માટે હું તમને અભિનંદન આપું, અને હું તમને પણ એટલા માટે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે તમે પણ નિખાર, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે એક વસ્તુ છે, જો તમે લોકો સારી વાતમાં પોતાને સાહસ કર્યું હોય અથવા કઈ વસ્તુ વાત પોતાની વાહવા થતી હોય ત્યારે ખુશે ખુશી ખુશીથી થતા હોય ત્યારે ચોક્કસ આ બાબતે હું 100% વિદ્યાર્થીઓના સંવેદનશીલ વિસ્તારમાં ગંભીરતાપૂર્વક કહું છું કે આ માટે વિદ્યાર્થીઓને જે પણ નાનું મોટું પણ ઘડતું કરવું પડતું હોય એ સરકારે કરવું જોઈએ. એના માટે ભારતીય જનતા પાર્ટીના એક નાના કાર્યકર તરીકે હું સરકારમાં રજૂઆત કરીશ, અને આવનારા દિવસોની અંદર આ જે લાંછન જીએસટીવી હોય કે કોઈ પણ પત્રકાર હોય, પોતે તો સાચું સત્ય શું છે એ પ્રકાશિત કરવાનો એમને અધિકાર છે, અને ત્યારે એ સત્યની સામે પ્રશ્ન પૂછવાનો પણ એમને પૂરેપૂરો અધિકાર છે. ત્યારે જે પ્રશ્નો સાચા ક્યાંય પણ ક્યાંક, ધારો કે સરકારને પણ ખબર હતી કે કંઈક ને કંઈક આવું થશે, બે વાર આવું આગળ બન્યું છે, તમે એમ કીધું કે કોર્પોરેશનની અંદર પણ આવું થયું અને 27 લોકોની ભરતી કરી, આ વસ્તુ તમે બહાર પ્રકાશિત કરી રહ્યા છો, પોલમપોલ ક્યાંય ચાલવાની નથી, ત્યારે સરકારે પણ પોલમપોલ ચાલી રહી છે સરકાર. જો તમારે તમારી નિખાલસતા ઉપર મને પૂરો આદર છે કે તમે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે દિલગીરી વ્યક્ત કરી, સાચું છે, કમલેશભાઈ બેસીને દિલગીરી વ્યક્ત કરવાથી ગુજરાતના લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને એવા પરિવારો કે જે પ્રતાપભાઈ પરિવાર મજૂરી કરે, ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ હોય અથવા તો 12માંના જેને વિદ્યાર્થીઓ પરીક્ષા માટે તૈયારી કરી તો વાંચેલું ક્યાંય વર્થ જવાનું નથી. હા, કદાચ એવું બનશે કે થોડું મોડું થશે અને પરીક્ષા પછી થોડી મોડી અપાશે, અને કદાચ ગ્રેજ્યુએટ જ્યાં થોડું ગ્રેજ્યુએટ બાકી હશે એ વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ પૂર્ણ પણ થઈ જશે, તો એ ચોક્કસ પોઝિટિવ થોડું વિચારી શકાય. પરંતુ જે વિદ્યાર્થીઓને અત્યારે નુકસાન થયું છે કે કોઈ કારણસર આ વખત પરીક્ષા આપી શકે એમ છે, જેમ જામનગરના વિદ્યાર્થી કીધું હવે પછી મારે અભ્યાસ કરવામાં બહુ જ કઠિનતા પડે એમ છે, અને સ્વાભાવિક છે કે જ્યારે જુવાન છોકરો થતો હોય, કમાણી એની આશા રાખીને એના મા બાપ બેઠા હોય, અને જો 2-3 મહિના પણ લેટ થાય તો ખરેખર એ ગંભીરતા સરકારે પણ વિચારવી જોઈએ, અને સરકારના ભારતીય જનતા પાર્ટી સંકલનનો અભાવ ખરો સર? હું તમને ચોક્કસ ચોક્કસ સંકલનનો અભાવ છે એવું તમે કહો છો એવું નહીં, બધા જ લોકોને જો અધ્યક્ષશ્રીને ખબર ના હોય કે કોના કારણે મુખ્યમંત્રીને ખબર ના હોય તો સંકલનનો અભાવ છે જ, અને સ્વીકારવો જ પડે એમાં કોઈ સવાલ નથી, પરંતુ સરકારને હું સ્પષ્ટ શબ્દોમાં વિનંતી કરીશ, આજીજી કરીશ કે ભાઈ આ વિદ્યાર્થીઓને ક્યાંય પણ નુકસાન ન થાય એવું ભારતીય જનતા પાર્ટી, ધારો કે દરેક કામની અંદર અગ્રેસર રહીને સારા પરિણામ માટે અને સક્ષમતાથી જે લોકોને વિદ્યાર્થીઓને ન થાય એવું કામ કરતી હોય તો આમાં પણ કામ કરે. આશા રાખીએ કે કમલેશભાઈ જેવા વિચારો અને કમલેશભાઈએ જે રીતના દિલગીરી વ્યક્ત કરી એવી કદાચ સરકારમાં બેઠેલા નેતાઓ અને ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહેલા અધિકારીઓ પણ પોતાના દિલ ઉપર હાથ મૂકીને કદાચ એવું વિચારે કે જે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાનું બંધ કરે, કારણ કે કમલેશભાઈ જેવા નેતાઓ છે તો કદાચ અવાજ ઉઠાવશે પણ ખરા,
પણ જ્યાં સુધી ઈચ્છાશક્તિ નહીં હોય, અધિકારીઓની ઈચ્છાશક્તિ નહીં હોય, નેતાઓની ઈચ્છાશક્તિ નહીં હોય, ત્યાં સુધી શું ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે, ગુજરાતના ભાવિ સાથે ચેડા થતા જ રહેશે? જી હું ખાસ વિપુલ તમે કઈ પૂછવા માંગતા હતા? કમલેશભાઈને શું પૂછવા માંગો? એમને રજૂઆત કરવા માંગુ છું કે સરકારે ડિક્લેર તાત્કાલિક કરી દીધું કે ભાઈ ક્લાસ 3 લેવલની અને 4 લેવલની એક્ઝામ ગ્રેજ્યુએશન લેવલ પર લેવામાં આવશે. તો ક્લાસ 1-2 માટે બી ગ્રેજ્યુએશન લેવલ છે અને ક્લાસ 3-4 માટે બી ગ્રેજ્યુએશન લેવલ કરી દીધું. હવે દરેકના ક્રાઇટેરિયા, પગાર ધોરણ દરેકના અલગ અલગ છે, તો દરેક માટે એક જ લાયકાત કેવી રીતના કરશો? કદાચ જીપીએસસી ની પરીક્ષા જે કાલે છે એ તો કદાચ ક્લાસ 1 ની એ તો ચાલુ જ રાખી છે. હા, એમને ભવિષ્ય માટેનું કહું છું કે તમે ક્લાસ 3 લેવાની ગ્રેજ્યુએશન માંગો છો અને ક્લાસ 1 માટે બી ગ્રેજ્યુએશન માંગે છો તો લાયકાત એક જ છે અને ક્લાસ 1 ઓફિસર અલગ છે, ક્લાસ 2 અલગ છે, ક્લાસ 3 અલગ છે, તો કેવી રીતના ડિવાઇડ તમે કરશો? સૌથી કમલેશભાઈ, સૌથી બીજી નવાઈની વાત એ, આપ હવે માનો છો કે ના ભૂલ થઈ છે, તો અહીંયા એક સવાલ એ પણ પૂછવાનો થાય કે વર્ગ 3 ને વર્ગ 4 ની પરીક્ષાઓ આવે છે એમાં જ કેમ આવા છબરડાઓ આવે છે? વર્ગ 1-2 માં કેમ આવા છબરડાઓ નથી આવતા? એ વસ્તુ બી તપાસનો વિષય તમારી દ્રષ્ટિએ કરી શકાય. વ્યક્તિગત હું મેં કીધું ને કે વિદ્યાર્થીઓને ક્યાંય પણ, ધારો કે મતાંતર હોઈ શકે એ અધિકારીઓમાં કે આ આવવું જોઈએ, આ નિયમ આવવો જોઈએ, પણ એના કારણે જો સફર વિદ્યાર્થી થતા હોય તો સરકારે ચોક્કસ આની સામે તાત્કાલિક ધોરણે, અને એવું નહીં કે આજે કાલે, કે કેમ કે ઘણા ભારતીય જનતા પાર્ટીમાં તરત જ તાત્કાલિક મિટિંગ બોલાવતા હોય છે અધિકારીઓને અને તરત નિર્ણય લેતા હોઈએ છીએ અમે, અને આ સરકાર એ માટે કટિબદ્ધ છે કે ક્યારે પણ વિદ્યાર્થીઓને અન્યાય નહીં થાય. મેં અત્યારે જ અસિતભાઈ જોડે વાત કરી હતી તો એમણે સ્પષ્ટ કીધું હતું કે વિદ્યાર્થીઓને જે પરિણામલક્ષી જે બી એ લોકોએ મહેનત કરી છે એમાં ક્યાંય અસર ન થાય એવું અમે આ 2 દિવસની અંદર જ એવી જાહેરાત કરીશું કે જેના કારણે એમને ક્યાંય પણ. બિલકુલ, ચલો પ્રફુલભાઈ ગઢવી પણ આપણી સાથે જોડાયા છે, ગઢવી ક્લાસીસ જે છે તેમના સંચાલક. પ્રફુલભાઈ સ્વાગત છે આપનું. આગળ ચર્ચાઓ થઈ, ચર્ચાની અંદર અમે વિદ્યાર્થીઓની વ્યથા પણ જાણી અને કમલેશભાઈએ દિલગીરી પણ વ્યક્ત કરી છે કે જે થયું છે એ ખૂબ ખોટું થયું છે અને એમનો અવાજ એ સરકાર સુધી પહોંચાડવાની એમણે બાંહેધરી પણ આપી છે. પણ પ્રફુલભાઈ, એ ક્લાસીસના સંચાલક તરીકે ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના સપના લઈને તમારી પાસે આવતા હોય છે. હું સપના શબ્દ વાપરું છું એટલા માટે કારણ કે ગરીબ પરિવાર, મધ્યમ પરિવારમાંથી તમારે ત્યાં સ્ટુડન્ટ્સ ભણવા આવતા હોય છે, સરકારી નોકરી મેળવવા માટે આવતા હોય છે, ત્યારે જ્યારે આવી રીતના પરીક્ષાઓ કેન્સલ થતી હોય છે ત્યારે કેવી યાતનાઓ ભોગવતા હોય છે લોકો? અહીંયા તમે જે વાત કરી વિદ્યાર્થીઓના સપના, એ સપનાની વાત કરીએ તો દરેક વ્યક્તિને એક સ્વપ્ન હોય પોતાનું. આ પરીક્ષાની એક નોર્મલ રૂપરેખા તમને કહી દઉં કે ઓક્ટોબર 2018માં આની જાહેરાત આવી હતી, બિન સચિવાલય કારકુન અને જગ્યાઓ હતી 3,000. પછી લોકસભાનું ઇલેક્શન આવ્યું એટલે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ઈડબ્લ્યુએસ અને ઈબીસી આખા ઓલ ઇન્ડિયા લેવલે દાખલ કરાય. બિલકુલ, એના કારણે તેને આ રીઓપન કરેલા ફોર્મ બીજી વખત બધા વિદ્યાર્થીઓ ફોર્મ પણ ભરી દીધા અને જ્યારે આજે આ પરીક્ષા જે છે એના કોલ લેટર પણ આજે ડાઉનલોડ થઈ ગયા છે. એટલે જેટલા વિદ્યાર્થી પરીક્ષા આપવાના 10,00,000 વિદ્યાર્થીઓ કોલ લેટર પણ ડાઉનલોડ કરી લીધા. અમે લોકો પાછલા 13 મહિનાથી મહેનત કરાઈ છે. 13 મહિનાના વિદ્યાર્થીનો તમે પર્સનલી ખર્ચો તમે ગણો તો અમે તો ફી ચલો એક વાર લીધી 5,000 કે 10,000, 9 મહિના ફી લઈ લીધી, પણ એ ફીને સાઈડમાં મૂકો 5-10,000. એટલા માટે કે એના કરતા વધારે ખર્ચ વિદ્યાર્થીનો આવવા જવાનો થાય. એ બાઇક લઈને આવે, પેટ્રોલ લઈને આવે. આજે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત એવી અલગ અલગ બધી જગ્યાએ વિદ્યાર્થીઓ સિટીની અંદરમાં રહીને ભણતા હોય. એ કેવી રીતે ભણતા હોય? એ પોતે રૂમ રાખીને 4-5 વિદ્યાર્થી રહેતા હોય, કેમ કે જયારે સ્પર્ધાત્મક પરીક્ષાનો કોઈ વિદ્યાર્થી તૈયારી કરતો હોય ને તો કોઈ ગવર્મેન્ટની પીજી હોસ્ટેલમાં રાખવામાં નથી આવતો. જેમ આપણે એમકોમ કે એમફામમાં કે બીફામમાં કે બીએ બીકોમમાં રહી શકીએ એવું રહેવાની એની વ્યવસ્થા નથી હોતી. પ્લસ બીજી વસ્તુ આ કે એનો 6 મહિનાનો કોર્સ હોય. અમે ક્લાસીસમાં વિદ્યાર્થી પરીક્ષા પાસ થાય ત્યાં સુધી ભણાવીએ. બીજા બધા ક્લાસીસ વાળા આ પ્રકારનું નથી કરતા. એ શું કરે કે ભાઈ 3 મહિના પત્યા ચાલ ગયા જતો રહે. રાજકોટમાં તમે જાઓ, સુરતમાં તમે જાઓ, બરાબર, ગાંધીનગરમાં તમે જાઓ, અમદાવાદની તમને વાત કરું, 3 મહિનાની અંદર એ લોકોને છૂટા કરી દેતા હોય. પછી 3 મહિના પછી જો નવેસરથી ભણવું હોય તો બીજા 10 કે 20,000 આપવા પડતા હોય. એ લોકોએ 13 મહિના સુધી વાંચ્યું, 13 મહિના સુધી મહેનત કરી. એમને એક વેકેશન ઉનાળાનું આવ્યું, ત્યારબાદ લોકસભાનું ઇલેક્શન આવ્યું. લોકસભાનું ઇલેક્શન જીતી ગયા પછી શું થયું? એમ કે રાજકીય સ્વપ્ન એમના સફળ થઈ ગયા. એટલે હવે અત્યારે આ હેડલાઈન કેમ બદલાય ને એનો તમને સરસ પ્રકારનો જવાબ આપું. કદાચ કોઈને સાચું લાગે, કોઈને ખોટો લાગે, મને માફ કરજો. એટલા માટે કે પાછલા 3 દિવસથી જે અશોક ગેહલોતજીએ કીધું હતું કે ગુજરાતમાં આવું છે, એટલે સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ દારૂ માટેના લોકો કોમેન્ટો લખ કરતા હતા. એટલે એક જ નિર્ણય લીધો કે ભાઈ એવું કહેવાય કે ભાઈ નિર્ણય સચિવે લીધો. એકચ્યુઅલી સચિવે નિર્ણય લીધો જ ના, હું છાપથી ઠોકીને કહું, કેમ કે આપણા ડેપ્યુટી સીએમ એમ કે મને ખબર નથી. આ ભાઈ આપણે જે ભાજપના નેતા છે, બરાબર, એમને વાત કરી, યસ, કે ભાઈ એમને આપણે જે ગુજરાત ગૌરવ પસંદગીના ચેરમેનને વાત કરશે, તો ચેરમેને ટીવીમાં મેં બપોરે સાંભળ્યું, ચેરમેને પણ એવું કીધું કે એમને ખબર નથી. ભાઈ તમને ચેરમેન બનાવે, પટાવાળા તો નથી બનાવે, ચેરમેન છો, તમારા અંડરમાં 500 જણાનો સ્ટાફ આવે. ગુજરાતના ડેપ્યુટી સીએમ
આખું ગુજરાતમાં સીએમ પછી નું બીજા નંબર નું પદ, તમે આવી ગેરવલ્લે વાતો કરો. આજે 10 લાખ લોકો પરીક્ષા આપવાના, એના અને ફેમિલી ગણો, 10 લાખ ની ફેમિલી થઈ, 50 લાખ લોકો એની સાથે જોડાઈ. આમાં વાક કોનો ગણી શકાય? એક તો સંકલન નો અભાવ છે, સંકલન નો પસંદગી ના અધ્યક્ષ ને ખબર નથી, નાયબ મુખ્યમંત્રી ને ખબર નથી. એનો મતલબ એવો થાય, જો તમે કીધું નાયબ મુખ્યમંત્રી ખબર નથી, ચેરમેન ને ખબર નથી, એનો મતલબ કોઈ ગુજરાત બહારથી એનું હેન્ડલિંગ કરી રહ્યું છે. એવો થાય ને, જો ગુજરાતના ડેપ્યુટી સીએમ ને ખબર ના હોય, જેના ચેરમેન છે એના માટે બનાવ્યા, તો ગુજરાત ગણ સેવા પસંદગીની પરીક્ષા લેવા માટે ચેરમેન બનાયા, એ ચેરમેન ને જ ખબર ના હોય કે ભાઈ કેવી રીતે પરીક્ષા રદ થઈ. તો હવે એવું બે જવાબદાર શું થઈ શકે? કારણ કે એવી પણ વાત છે કે 2014 માં આ પરીક્ષામાં એના ક્રાઇટેરિયા ફેરફાર કરવા માટે થઈને જીઆર તો બહાર પાડ્યો, પણ સાહેબ સરકાર ઊંઘતી રહી, અને 2019 માં જયારે અઠવાડિયું બાકી રહ્યું ત્યારે અમને ખબર પડી કે આપણે ક્લાર્ક માટે તો ગ્રેજ્યુએટ છોકરા જોઈએ. સરકાર ઊંઘતી નથી, સરકાર જાગતી રહી. 2014 માં આપણા વડાપ્રધાન શ્રી ને વડાપ્રધાન બનવાનું હતું, એટલે અહીંયા સીએમ હતા. 2013 માં 2014 માં વડાપ્રધાન ત્યાં બન્યા, એટલે એ વખતે એમ નતું ચાલુ. અત્યારે હું 12 પાસ ની જગ્યાએ ગ્રેજ્યુએશન કરીશ ને તો થોડા મત મારે ત્યાં કપાશે, બીજે કપાશે. અને બીજા વિચાર કે અમદાવાદ રાજ્યમાં આ પ્રકારનો નિર્ણય લે, બીજે ક્યાં કયો નિર્ણય ના લે. આજે એટલા માટે કે હેડલાઈન ખરાબ બની હતી ને પેલી, કે ભાઈ આખા ગુજરાતમાં જ્યાં જોતા એક જ કોમેન્ટ. તમે જો કેટલી બધી, કોઈક મામલતદાર દારૂ પીતો પકડાયો, કોઈ પેલા બસનો ડ્રાઈવર પકડાયો. સમય ઓછો છે, એટલે આ પૂછું છું કે શું આની પાછળ પણ કમલેશભાઈ શું વિદ્યાર્થીઓના ભાવિ સાથે પણ રાજકારણ રમાઈ રહ્યું છે? ચોક્કસ વોટ બેંક મજબૂત કરવા માટે થઈને વિદ્યાર્થીઓના ભાવિને તમે આવી રીતના રસ્તા ઉપર મૂકી દેશો? નહીં, વોટ બેંક મજબૂત કરવા માટે નથી, ઉપરથી તો વોટ બેંક તમે જે કહીએ છીએ એ રીતે. તો જો સરકારને ક્યાંક નીચું જોવાનું થાય તો વોટ બેંક મજબૂત થાય છે કે એનો ડિક્રીઝ થાય છે? 2014 માં બનાવેલો નિયમ જો 2014 માં બનાવેલો, મેં કીધું ને તમે હેડલાઈન બદલી ને, હેડલાઈન સ્પષ્ટ વસ્તુ છે કે સંકલન 12 પાસ ધોરણ પાસ કરેલા લાગે તમે આવી ગયા. આજે 12 તો હું એ મારી સાલ રાતના 12 વાગે અત્યાર સુધી તમે જો દારૂની કોઈ જગ્યાએ કોઈ પોસ્ટ જ નથી આવી, બધી જગ્યાએ માત્ર વિદ્યાર્થીઓની પોસ્ટ. બધા લોકો ધંધે લાગી ગયા, દરેક મા બાપ દોડવા લાગ્યા, દરેક વિદ્યાર્થી દોડવા લાગ્યા, ક્લાસીસ વાળા જે હતા ક્લાસીસ વાળા તો પક્કા પડી ગયા. આજે ધારો કે દિવાળી પછી નવી બેચ ચાલુ થાય તો મારો બે બેચ બને તો મને 5-10 લાખ રૂપિયા મળે. હું પ્રભુભાઈ તમને એ જ પૂછવાનો હતો કે આક્ષેપ કરી રહ્યા છે કે સંચાલકો અને સરકાર વચ્ચે ની સાંઠગાંઠ છે, ક્લાસીસ સંચાલકો અને સરકાર વચ્ચે સાંઠગાંઠ છે, લોકો એવું પૂછી રહ્યા છે. એ સીધી વસ્તુ હોય છે કે ધારો કે ક્લાસ છે તો 5 ક્લાસ વધારે થવાના. બીજો એક હું ટેકનિકલ મુદ્દો કહું કે ધારો કે સરકાર નિર્ણય લીધો બરાબર કે ગ્રેજ્યુએટ વાળા હાયર ક્વોલિફિકેશન વાળા હોય અને સારું ભણેલા હોય તો સારું કામ કરી શકે. હવે હું તમને કહી દઉં, પાછલા તમે 3 મહિનાના પેપર જો, જેટલી પ્રાઇવેટ કોલેજો છે ને એ પ્રાઇવેટ કોલેજોની સંખ્યા ભરાઈ નથી. એટલે એ સંખ્યા ભરવા માટેનું મસ્ત મજાનો સ્ટેપ કે જેને સરકારી નોકરી લેવી હોય એ 12 પાસ કર્યા પછી એ વ્યક્તિ ત્યાં ગ્રેજ્યુએટ થાય તો જેને નોકરી મળે. આજે આ જે 10.5 લાખ છે ને એમાંથી 7.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ હશે જે લોકો 12 પાસ જ હશે, કેમ કે ગામડાના હશે, એને જો ભણવાની સગવડ નહીં હોય, કેમ કે સરકારી નોકરી કોઈ નરેન્દ્ર મોદીજી આપણા વડાપ્રધાન છે એમનો છોકરો નથી કરવાનો, રાહુલ ગાંધીનો છોકરો સરકારી નોકરી નથી કરવાનો, કે ધીરુભાઈ અંબાણીનો છોકરો સરકારી નોકરી નથી કરવાનો. સરકારી નોકરી કોણ કરવાનો? તમારા મારા જેવો વ્યક્તિ કરવાનો, જેને વાર્ષિક ઇન્કમ 5 લાખ કરતા વધારે ના હોય એવો વ્યક્તિ કરવાનો, જે બેસો ચાલતો હોય. કમલેશભાઈ વાતો ઘણી બધી થઈ અને હું તમારી વાતના આદર પણ કરું છું કે તમે દિલગીરી વ્યક્ત કરી, પણ છેલ્લે હવે આ કેસની અંદર ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય તે માટે આપના પ્રયત્નો શું? ચોક્કસ હું તમને હજુ પણ ખાતરી આપું છું કે 2 જ દિવસની અંદર આનો પૂરેપૂરો નિર્ણય આવશે. વિદ્યાર્થીઓ જે મહેનત કરી છે એ ક્યાંય એરે ન જાય, વધારે સારી રીતે મહેનત કરી શકે. અને હા, કદાચ એવું બની શકે કે 12માના છોકરાને આ લોકો પરીક્ષામાં ન બેસવાની વાત થાય, ધારો કે નિર્ણય આવે તો એના માટે પણ શું કરવું એ પણ આ અને હું તમને કહું કે જ્યારથી વિજયભાઈ રૂપાણી આદરણીય મુખ્યમંત્રી બન્યા છે ત્યારે જો પોતાની સરકાર સમયનો અભાવ છે એટલે આપ આપની વાત પહોંચાડશો. વેલ, આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને અને પરીક્ષા પરિશ્રમ અને પોલમ પોલ સરકારને યાદ દેવડાવવાનું કે હવે આ રમત બંધ કરો, રાજકારણ બંધ કરો, ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે તેમના ભાવિ સાથે ચેડા કરવાનું બંધ કરો. પહેલા ચર્ચામાં ભાગ લેવા માટે તેને પ્રતાપભાઈ, વિપુલસિંહ, પ્રભુલભાઈ, કમલેશભાઈ, પૃથ્વીરાજ, મહેન્દ્રસિંહ, આપ તમામનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યારબાદ સાથે બધું સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો જીએસટીવી. નમસ્કાર.